तो आवा एक महत्वना समाचार सामे आवी रह्या छे। अमदावादमां माणिक चौकमां मकान धराशायी थयुं छे। लाखा पटेल पोळनो आ बनाव छे ज्यां मकानमां बे लोको दटाया होवानी आशंका छे। हाल फायर ब्रिगेडनी टीम घटना स्थळे दोड़ी आवी छे। खूब ज महत्वपूर्ण समाचार अत्यारे माणिक चौकमां एक मकान धराशायी थयुं छे। आ मकान धराशायी थयुं त्यारे अंदर बे लोको होवानी आशंका छे अने आ बंने लोको आ मकाननी अंदर दबाया होवानी पण अत्यारे आशंका सेवाई रही छे। हालमां फायर ब्रिगेडनी टीम घटना स्थळे पहोंची छे। लाखा पटेल पोळनो आ बनाव छे। माणिक चौकमां लाखा पटेल नामनी पोळ आवेली छे ज्यां एक मकान धराशायी थयुं छे। मकानमां ए समय बे लोको हता जे समय आ घटना घटी। મારી સાથે અત્યારે નીલ સોની જોડાયા છે, મિહિર સોની જોડાયા છે। જી મિહિર, આ જ્યારે ઘટના ઘટી ત્યારે મકાનની અંદર બે લોકો દટાયા હોવાની આશંકા છે, ફાયરની ટીમ અત્યારે પહોંચી છે, શું અપડેટ્સ? માનસી, શહેરના કોટ વિસ્તારના મોટાભાગના મકાનો હોય છે જર્જરિત હાલતમાં હોય છે, અને આવું જ એક જર્જરિત મકાન માણેક ચોક સાંકડી શેરીમાં આવેલા ઝૂંપડીની પોળમાં હતું, જે એકાએક ધરાશાયી થતાની સાથે જ જે પોળમાં રહેતા લોકોમાં એક ડર બેસી ગયો અને નાસભાગ મચી ગઈ હતી। આ મકાનમાં બે લોકો રહેતા હોવાનું, અત્યારે હાલ મકાનની અંદર બંને જણ દટાયા હોવાની આશંકા છે। હાલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। હજી ફાયર વિભાગ હજી પહોંચી નથી। ફાયર વિભાગ પહોંચ્યા બાદ જાણ થશે કે અંદર કેટલા લોકો દટાયા છે। આશરે બે લોકો દટાયા હોવાની અત્યારે હાલ શંકા છે, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચ્યા બાદ સમગ્ર મામલે બહાર આવી શકશે। જી મિહિર, બિલકુલ આભાર આપનો। તો હાલમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી